हेलो फ्रेंड, जय श्री कृष्ण। केम छो? आज आप धोरण त्रण नी अंदर पाठ नंबर एक जोशू। तेनु नाम छे कम्प्यूटर शू छे। शू छे कम्प्यूटर? कोई ने ख्याल छे? कम्प्यूटर एक इलेक्ट्रॉनिक मशीन छे। ते कोने बनाव्यु छे? चार्ल्स बेबेज नामना व्यक्तिए। ए एक एवं यंत्र छे के जे घणी रीते उपयोगी थाय छे, घणी रीते आपणने मदद करे छे। चालो आपणे जोशू कम्प्यूटर शू छे। तो कि कम्प्यूटर एक यंत्र छे। पण केवुं यंत्र? तो के इलेक्ट्रॉनिक यंत्र। शा माटे इलेक्ट्रॉनिक यंत्र कहेवामां आवे छे? कारण के ते कम्प्यूटर वीज प्रवाहथी चाले छे, એટલે એને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનિક યંત્ર। કમ્પ્યુટર કઈ કઈ રીતે ઉપયોગી થાય છે આપણે તે જોઈએ। ચાલો, લેખન એટલે કે લખવા માટે, ચિત્રકામ એટલે કે ચિત્ર દોરવા માટે, ગણતરી કરવા માટે, રમતો રમવા માટે, રમતો રમવા એટલે કમ્પ્યુટરની અંદર તમે ગેમ્સ રમી શકો છો, સંગીત સાંભળવા એટલે કે મ્યુઝિક સાંભળવા માટે, કાર્ટૂન ફિલ્મ એટલે ફિલ્મ જોવા માટે, ચલચિત્ર જોવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। ચાલો આપણે જોશું કમ્પ્યુટર કઈ રીતે કામ કરે છે। તે ખૂબ ઝડપથી કામ કરે છે। ખૂબ ઝડપથી એટલે કે કલાકોનું કામ કમ્પ્યુટર શું કરી શકે છે? સેકન્ડોની અંદર। તે ભૂલ કરતું નથી। માણસથી ભૂલ થઈ શકે, પણ કમ્પ્યુટરથી ભૂલ થઈ શકતી નથી। દાખલા તરીકે કોઈ એરર આવી હોય તો ભૂલ થાય, બાકી ભૂલ થતી નથી। તે આપણું કામ સાવ સહેલું બનાવે। સાવ સહેલું એટલે કે કલાકોનું કામ કમ્પ્યુટર શું કરી દે છે? સેકન્ડોની અંદર। એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય તો આપણે રસ્તાની ન ખબર હોય તો આપણે મેપ પણ જોઈ શકીએ છીએ, એટલે આપણું કામ કેવું કરી નાખે છે? સાવ સહેલું। તે ઘણું બધું યાદ રાખી શકે છે। કમ્પ્યુટર શું કરી શકે છે? લાંબો સમય સુધી આપણી કોઈ પણ માહિતીને સાચવી શકે છે। તે ખૂબ લાંબા સમય સુધી કામ કરવા છતાં તે થાકતું નથી અને કંટાળતું નથી। લાંબો સમય એટલે કે કલાકો સુધી કામ કરતા હોય તો એ થાકે નહીં। થાકે ક્યારે? પાવર જાય તો જ બંધ થાય, ત્યાં સુધી બંધ થતું નથી, કંટાળતું નથી। તમે એકનું એક કામ રોજ કરો તો એ કંટાળતું નથી। માણસ થાકી જાય છે અને શું કરી જાય છે? કંટાળો પણ આવે છે એકને એક કામથી, પણ કમ્પ્યુટર શું કરે છે? થાકતું નથી અને કંટાળતું પણ નથી। તે જટિલ ગણતરી ખૂબ ઝડપથી કરે। જટિલ એટલે કે લાંબી સંખ્યાની ગણતરી કરવી હોય તો શું કરે છે? ઝડપથી કરી શકે છે। આપણને કોઈ પણ એક્ઝામ્પલ એટલે કે દાખલા ગણવાના આપ્યા હોય તો આપણે શું કરીએ? બહુ વાર લાગે, પણ કમ્પ્યુટર એની ગણતરી કેવી કરે છે? ખૂબ ઝડપથી કરે છે। ચાલો આપણે નીચે અહીંયા આપણને ચિત્ર આપ્યા છે તે ચિત્ર જોઈએ। આ જેનું ચિત્ર છે મોનિટર। મોનિટર યાને કે મોનિટર કેવું દેખાય છે? ટીવીના પડદા જેવું। આ શું છે? સીપીયુ। સીપીયુ એટલે કે કમ્પ્યુટરનું મગજ। આ શું? સ્પીકર। સ્પીકર એટલે કે સંગીત સાંભળવા માટે। આ શું કહેવાય છે? કીબોર્ડ। કીબોર્ડની અંદર 100 કરતાં વધારે કી હોય છે। કી એટલે કે બટન હોય છે। આ શું કહેવાય છે? માઉસ। માઉસનું કામ શું છે? હલનચલન કરવાનું। આ શું છે? પ્રિન્ટર। પ્રિન્ટરનું કામ શું છે? કાગળ છાપવા માટેનું। આ શું છે? કમ્પ્યુટરના ભાગો। કમ્પ્યુટર વિવિધ ભાગોનું બનેલું છે। કમ્પ્યુટર કેટલા ભાગોનું બનેલું છે? તો કુલ 6 ભાગોનું બનેલું છે। એમાં પેલું મોનિટર, કીબોર્ડ, માઉસ, સીપીયુ, પ્રિન્ટર અને સ્પીકર। આ શું છે? કમ્પ્યુટરના કુલ 6 ભાગો।